नमस्कार, स्वागत छे આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના માં શક્તિ ગરબા મહોત્સવમાં ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા। બેસ્ટ ગરબા માટે ઇનામ વિતરણ પણ કરાયું। ગ્રુપ ગરબા સ્પર્ધામાં 10થી વધુ ગ્રુપોએ ભાગ લીધો। દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર કેશવ માધવ રંગમંચ ખાતે માં શક્તિ ગરબા ગ્રુપ દ્વારા છેલ્લા 9 વર્ષથી નવરાત્રીનું આયોજન કરાય છે, જેમાં પ્રથમ 3 દિવસ સુધી ગ્રુપ ગરબા સ્પર્ધા રાખવામાં આવી હતી। 10થી વધુ ગ્રુપોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। અલગ અલગ વેશભૂષા અને અલગ અલગ થીમ ઉપર લોકો ગરબે ઝૂમ્યા હતા। આજે ત્રીજા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા। નવરાત્રીને લઈ ગરબા રસિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માં શક્તિ નવરાત્રી મહોત્સવ સમિતિ આ વર્ષે તેના 9મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી ચૂકી છે અને ચાલુ વર્ષે પણ દાહોદ નગરના લોકો દ્વારા ખૂબ જ સુંદર પ્રતિસાદ આપવામાં આવ્યો છે। દરેક શહેરીજનો ખૂબ મન મૂકીને અહીંયા ગરબે ઝૂમે છે। રાત્રિના 12 વાગ્યા સુધી સરકારી ગાઈડલાઈન મુજબ અહીંયા ગરબા ચાલે છે અને ખૂબ આનંદપૂર્વક લોકો જોડાય છે, તેઓ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। દાહોદ નગરની અંદર થતા એક એવા ગરબા છે જેની અંદર સમગ્ર જિલ્લામાંથી અનેકો લોકો અહીંયા ગરબા નિહાળવા માટે આવે છે। અહીંયા નવરાત્રિના પ્રથમ દિવસથી જ ગ્રુપ ગરબા હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત બેસ્ટ 3 ગ્રુપોને મોટા ઇનામો અને ભાગ લેનાર બાકીના તમામ ગ્રુપોને આશ્વાસન ઇનામ તરીકે ભેટ આપવામાં આવે છે। આ માધ્યમથી હું દાહોદ નગરના તથા દાહોદ જિલ્લાના તમામ લોકોને વિનંતી કરું છું, આપ પણ માં શક્તિ ગરબામાં અવશ્ય પધારજો। ખૂબ ખૂબ આભાર। જય અંબે સર્વેને મારા જય અંબે। આપણે દરેક તહેવારની રાહ જોતા હોઈએ છીએ, એમ નવરાત્રિની પણ અમે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ દેખીએ છીએ અને આ વર્ષે તો અમારા સંગાત ગ્રુપની બહેનોએ ભાગ લીધો છે અને 3 દિવસની જે થીમ હતી તેમાં અમે અલગ અલગ થીમ લઈને આવ્યા, તેના કોસ્ચ્યુમ પ્રમાણે પણ અમે સારી રીતના પરફોર્મન્સ આપ્યું છે અને અમને ખૂબ જ આનંદ આવ્યો છે। અમારા પરફોર્મન્સથી પણ પબ્લિક પણ બહુ જ ખુશ થઈ છે। અમારી દરેક થીમ અલગ જ હતી અને કંઈક નવીનતા લાવી હતી અને હું આશા પણ એવી જ રાખું છું કે આ આટલી ટીમ કરતાં હજી વધારે પણ અહીંયા રમવા માટે આવે, ભાગ લે અને રોજ નવા નવા ઇનામો જીતે